કેશોદમાં શ્રી જલારામ મંદિર માનવ સેવા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ જલારામ માનવ સેવા સમિતિ દ્વારા હર મહિનામાં બે રવિવારના દિવસે કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખનો કેમ્પ તેમજ અન્ય આયુર્વેદ કેમ્પ જેવી કામગીરી કરવામાં આવે છે. દર વખતે કેમ્પમાં કેશોદ તાલુકા તેમજ બહારથી પણ આવનાર દર્દીઓ લાભ લેતા હોય છે. આવી કામગીરી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આજના દિવસે પણ આ કેમ્પમાં આંખના કુલ 265 દર્દીઓની તપાસ કરી મોકલવામાં આવ્યા છે. કુલ 80 દર્દીઓ જેટલા અને મોકલવામાં આવ્યા હતા. હાલ આજ સુધીમાં જલારામ સેવા સમિતિની અધ્યક્ષતામાં કુલ 254મો અને કુલ 14,047 દર્દીઓનો સફળ કેમ્પ આજરોજ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં જમણવારના દાતા શ્રી વિરલભાઈ રામાણી પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય વિરલભાઈ રામાણી, ચંદુભાઈ ગોઠી અને દિનેશભાઈ કાનાબાર, રમેશબાર રતન ધાયરા દ્વારા કરવામાં આવ્યું હતું. હું વિરલ આર રામાણી, ટ્રસ્ટી શ્રી કૃષ્ણા સાયન્સ સ્કૂલ જલારામ મંદિરે જલારામ માનવ સેવા સમિતિ દ્વારા આ દર રવિવારે એટલે કે બીજો અને ચોથો રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ લગભગ 254મું આઈ કેમ્પ છે, જેમાં લગભગ અત્યાર સુધીમાં 26,000થી વધુ દર્દીઓએ લાભ લીધેલ છે. આજુબાજુના ગામડાના નબળા વિસ્તારના લોકો આ કેમ્પનો લાભ લે છે, જેમાં દર વખતે અલગ અલગ ભોજનદાતાઓ પોતાનો ફાળો લખાવે છે. આજે આ કેમ્પનું આયોજન અમારા દ્વારા એટલે કે કૃષ્ણા સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.